ભુજ નલિયા રેલવેનું કામ વર્ષોથી અટકેલું પડ્યું છે. આ રૂટની ટ્રેન ક્યારે દોડતી થશે? વર્ષોથી ભુજ નલિયા બ્રોડગેજ લાઇનનું કામ ચાલુ છે. માર્ચ 2019માં કામ પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી, છતાં 2022 સુધી હજુ કામ પૂર્ણ થયું નથી. હજુ તો એ અડધું કામ પણ પૂર્ણ થયું નથી. લાઇન માત્ર દેસલપર સુધી જ પહોંચી છે. કચ્છ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ રેલવે અને રોડ રસ્તાની કામગીરી સાવ ગોકળ ગતિએ ચાલુ છે. સ્ટોરી બાય કરણ વાઘેલા, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. પ્રબોધ મનવર, મંત્રી રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન. જે પ્રોજેક્ટની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ કે ભુજથી નડિયા વચ્ચે બ્રોડગેજ લાઇનનું કાર્ય ઝડપભેર પૂરું થાય. કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 2019 માર્ચમાં આ કામ પૂરું થઈ જશે, પણ આજે લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે આ કામ પૂરું થતું નથી અને આપણી જે બ્રોડગેજ લાઇન છે એ દેસલપર સુધી પહોંચી છે. ખાસ કરીને સંરક્ષણની દ્રષ્ટિએ જોઈએ કે ઉદ્યોગોની દ્રષ્ટિએ જોઈએ કે કચ્છમાં આવતા પ્રવાસીઓને એક સવલત રૂપે જોઈએ, તો આ પ્રોજેક્ટ અતિ મહત્ત્વનો છે. એના માટે આપણે બધાએ જાગૃત થઈને લડત આપવી પડશે, બધાએ સાથે રહેવું પડશે. આપણા બધાએ ચૂંટેલા પ્રતિનિધિઓ, આપણે લોકો બધાએ સાથે મળીને જો આ લડત આપશું તો આ પ્રોજેક્ટ પૂરો થશે. કારણ કે આ પ્રોજેક્ટ માર્ચ 2019માં પૂરો થવાનો હતો, પણ આજે 2022 શરૂ થઈ ગઈ છે, હજુ સુધી ટ્રેન દેસલપર પહોંચી છે. ટ્રેનના પાટા દેસલપર સુધી પહોંચ્યા છે. હવે નલિયા ક્યારે પહોંચશે એ કાંઈ નક્કી નથી. એના માટે બજેટમાં એક અલગ જોગવાઈ કરવામાં આવે અને આ જે પ્રોજેક્ટ છે એ વહેલામાં વહેલી તકે પૂરો કરવો જોઈએ. કારણ કે એક તો ઉદ્યોગની દ્રષ્ટિએ જોઈએ તો અબડાસામાં પણ ઘણા બધા ઉદ્યોગો આવ્યા છે, તો એમને પણ આ જરૂર છે ટ્રેનની, કે આ માલગાડીઓ કે ટ્રેન વ્યવહાર છે એ અબડાસા સુધી પહોંચે. બીજી સંરક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો આપણા એરફોર્સના મથકો પણ ત્યાં આવેલા છે, તો એના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે જવાનો જે બિચારા ઘરે જાય છે એમને ભુજ સુધી આવવું પડે છે, તો એમને પણ જો નલિયાથી જો ટ્રેન મળે તો એમની પણ એક સારી સવલત ઘર બેઠા થઈ શકે. બીજી વાત કરું તો આજે કચ્છની અંદર ઘણા બધા પ્રવાસીઓ દેશ વિદેશથી આવે છે અને એ લોકો રણોત્સવ માટે પણ આવે છે અને સફેદ રણ જોવા માટે પણ ત્યાં પહોંચે છે. એમના માટે પણ રેલવે સેવા અતિ જરૂરી છે. આજે ભુજની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી ભુજને નવી કોઈ ટ્રેન નથી મળી. ભુજ જોધપુર ગાંધીધામ ટ્રેન છે, એને ભુજ સુધી લંબાવવાની આપણી માગણી છે. કારણ કે આજે ખાલી ગાંધીધામમાં રાજસ્થાનના લોકો નથી વસતા, ભુજની અંદર, માંડવીની અંદર, નખત્રાણા, અંજાર, અબડાસા, લખપત બધી જગ્યાએ રાજસ્થાનવાસીઓ વસે છે. એમને એક સારી સવલત મળે એના માટે ગાંધીધામ જોધપુર ટ્રેનને ભુજ સુધી લંબાવવી અતિ જરૂરી છે. અત્યારે આપણે જોઈએ તો આ કોરોના કાળમાં આપણી ટ્રેન સેવાઓ ઘણી બધી છીનવાઈ ગઈ. આજે ઘણી બધી ટ્રેનો હજુ સુધી પણ ચાલુ નથી થઈ, તો આ નવી ટ્રેનો છે એ સુવિધા આપણને મળે અને એના માટે આપણા સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણે બધાએ સાથે મળીને પ્રયત્નો કરીએ અને કચ્છ માટે અત્યારે સોનાનો સૂરજ ઉગે અને રેલવે સેવા વધુમાં વધુ ભુજને મળે એના માટે અમે લોકોએ પણ કચ્છ પેસેન્જર એસોસિએશન વતી પણ માગણી કરી છે અને આમાં લોકો પણ જોડાશે તો મને લાગે છે કે ઉત્તમ રહેશે. કારણ કે અત્યારે જે આપણો પ્રોજેક્ટ અધૂરો છે એ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂરો થાય એના માટે આપણા બધાના સહિયારા પ્રયત્નો અતિ જરૂરી છે. આપણા સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા ખૂબ જ મહેનત કરી રહ્યા છે, એમાં આપણે બધાએ સૂર પુરાવીએ, એમની સાથે રહીને આ પ્રોજેક્ટ જલ્દી પૂરો થાય એના માટે આપણે બધાએ સહભાગી બનીએ.